હેલો દોસ્તો જયહિંદ હું છું આશીષ તમારી સાથે આજે ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ્સ ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામમાં આપણે લેક્ચર નંબર સાત સાથે જી હા દોસ્તો લેક્ચર નંબર છમાં આપણે કોન્ક્રીટ અને કોન્ક્રીટની જે ટેસ્ટો હતી એ ટેસ્ટોમાં કઈ રીતના સવાલો પૂછાના હતા અને કઈ રીતના ટેસ્ટોના સવાલ અને ટેસ્ટ આપણે યાદ રાખવીએ મિત્રો આપણે ડિસ્કસ કરેલો તો મિત્રો ખાસ યાદ રાખજો ટેસ્ટ જેટલી પણ છે બધી જ ટેસ્ટ તમે ડેલી એક વખત ઓનલાઈન નામ જોઈ લેજો કેમ કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જશો અને ટેસ્ટના નામ પૂછશે તો એટલીસ્ટ તમે ટેસ્ટના નામ પણ નહીં બોલી શકો એ ટાઈમે એટલું ડિપ્રેશન હશે કે તમને આવડતું હશે છતાં પણ તમે નહીં બોલી શકો એટલે ખાસ કરીને કોન્ક્રીટની જેટલી પણ ટેસ્ટો છે ચાહે ફ્રેશ કોન્ક્રીટ હોય કે પછી હાર્ડ એન્ડ કોન્ક્રીટ હોય આ તમામ કોન્ક્રીટની ટેસ્ટો વિશે આપણે લેક્ચર નંબર પાંચ અને છ આ બે લેક્ચરમાં આપણે તમામ વસ્તુ કવર કરેલી હતી આજે આપણે કવર કરવાના છીએ બ્રિક અને બ્રિકની ટેસ્ટો વિશે આપણે આજે જોવાનું છે બ્રિક અને બ્રિકની જે ટેસ્ટો છે એ તમામ વિશે આપણે અહીંયા આજે ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો પહેલું છે બ્રિક્સ બ્રિક્સમાં કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે મિત્રો બ્રિક્સમાંથી વધારે સવાલો નથી આવતા પરંતુ ક્યારેક ક્યારેક બ્રિક્સના શેપ વિશે અને આધુનિક બ્રિકો જે હોલો બ્રિક છે ફાયર રેઝિસ્ટન્સ બ્રિક છે રિફ્રેક્ટરી બ્રિક છે કે પ કે પછી બ્રિકના અલગ અલગ શેપ આના વિશે ક્યારેક સવાલો પૂછી નાખે છે અને મિત્રો અહીંયા હું તમને એ પણ જણાવી દઉં કે જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો ત્યારે ઇન્ટરવ્યુ તમે જ્યારે દ્યો છો તેની પાછળ એક બ્લેક બોર્ડ હોય છે અથવા તો વ્હાઇટ બોર્ડ હોય છે આ વ્હાઇટ બોર્ડમાં તમને ઘણી વખત કોઈ શેપ ડ્રો કરવાનું કહે છે કોઈ બ્રિકનો બોન્ડ ડ્રો કરવાનું કહે છે ઇંગ્લિશ બોન્ડ ડ્રો કરવાનું કહે છે કિંગ ક્લોઝર કે છે ક્વીન ક્લોઝર કહે છે આવી અલગ અલગ વસ્તુઓ તમને ડ્રો કરવાનું કહે છે એટલે ખાસ કરીને તમે જ્યારે આ પીપીટી જોતા હો આ લેક્ચર્સ જોતા હો ત્યારે તમે જે તે શેપ અહીંયા બતાવવામાં આવે છે એની પ્રેક્ટિસ જરૂરથી કરજો કેમ કે જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં આવે છે ત્યારે ઘણી વખત ઘણા બધા સ્ટુડન્ટને આવું ડ્રો કરવા માટે પણ કહે છે તો આજે આપણે આજના લેક્ચરમાં આપણે અહીંયા જોવાના છીએ કે બ્રિક્સ અને બ્રિક્સના ટાઇપ્સ વિશે જોવાના છીએ અને એની ટેસ્ટો વિશે જોવાના છીએ મિત્રો આ લેક્ચરમાં આપણે વધારે તો કવર નહીં કરું પણ જેટલું છે એટલું ઇન્ટરવ્યુ રિલેટેડ છે એટલું જ કવર કરીશ જે જનરલ ડિસ્ક્રિપ્શન હોય છે પ્રિલિમ લેવલનું એ અહીંયા આપણે ક્લિ કવર કરશું નહીં પહેલી વસ્તુ તો બ્રિક્સ છે બ્રિક્સનો આપણે ખૂબ જ લોંગ ટાઈમથી આપણી પાસેનું ઓલ્ડેસ્ટ કન્સ્ટ્રક્શન મટીરિયલ છે અને મોસ્ટ પોપ્યુલર અને લીડિંગ કન્સ્ટ્રક્શન છે રાઈટ બ્રેક બીજી વસ્તુ મિત્રો ઇન્ટરવ્યૂમાં એક સવાલ એવો પૂછાયો હતો કે પહેલાંના તમે જેટલા પણ સ્ટ્રકચરો જોશો એ બધા સ્ટ્રક્ચરો આ રીતના આર્ક ટાઈપના હોય છે પહેલાં જેટલા પણ સ્ટ્રક્ચરો જોવો છો એ આ રીતના આર્ક ટાઈપ્સના હોય છે ને આ રીતના બ્રેક ગોઠવેલી હોય છે દોસ્તો અહીંયા મારી ત્યાં શેપ બરોબર આવતા નથી પણ આઈ થિંક તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું રાઈટ દરવાજો હોય તો એ પણ આ ટાઈપ્સનો હોય છે મોટા મોટા ગેટ્સ હોય તો એ પણ આ ટાઈપ્સના કન્સ્ટ્રક્ટ કરેલા હોય છે તો આનું રીઝન શું આવા સવાલો ઇન્ટરવ્યૂમાં પૂછાયેલો છે આ સવાલનો જવાબ તમારે ગોતવાનો છે આવનારા લેક્ચર્સમાં હું આ સવાલનો જવાબ આપીશ રાઈટ જૂના જેટલા પણ એશિયન સ્ટ્રક્ચરો તમે જોશો બધા સ્ટ્રક્ચરો આર્ક ટાઈપમાં જોવા મળે છે શા માટે આર્ક ટાઈપમાં જોવા મળે છે એ ફાઇન્ડ કરવાનું કામ કોનું છે તમારું રાઈટ હવે આપણે જોઈએ કે બ્રિક શા માટે આપણે યુઝ કરતા હતા તો પહેલું એનું રીઝન છે લો કોસ્ટ છે ડ્યુરેબલ છે લાઇટ છે ઇઝી વર્ક સરળતાથી કામ કરી શકાય છે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે એનું મેન્યુફેક્ચરિંગ ઇઝી છે નંબર ઓફ વધારે પ્રમાણમાં એનું મેન્યુફેક્ચરિંગ કરી શકાય છે અહીંયા મિત્રો આવે છે ડ્યુરેબલ તો એક ડેફિનેશન તમારે જાતે ફાઇન્ડ કરવાની છે તમારું હોમવર્ક છે કે વોટ ઇઝ ધ ડ્યુરેબિલિટી ડ્યુરેબિલિટી તમે કોને કહેશો રાઇટ કોન્ક્રીટની ડ્યુરેબિલિટી બ્રેકની ડ્યુરેબિલિટી સ્ટ્રકચરની ડ્યુરેબિલિટી કોઈપણ ડ્યુરેબિલિટી એટલે શું વોટ ઇઝ અ ડ્યુરેબિલિટી ધીસ ડેફિનેશન આ ડેફિનેશન તમારે ફાઇન્ડ કરવાની છે તો મિત્રો તમે એક સવાલ નોટડાઉન કરી લેજો કે વોટ ઇઝ અ ડ્યુરેબિલિટી હવે આપણે મટીરિયલ જોવાના છે કે રો મટિરિયલ કયા કયા છે મિત્રો આ વસ્તુ વધારે પૂછાતી નથી પણ જો કદાચ પૂછાણું હોય તો આમાંથી તમારો માર્ક્સ જવો ન જોઈએ એટલા માટે આપણે કવર કરીએ છીએ આ વસ્તુ ઇન્ટરવ્યુ રિલેટેડ વધારે ઇમ્પોર્ટન્ટ નથી ખાસ યાદ રાખજો વધારે ઇમ્પોર્ટન્ટ નથી પહેલું આપણે જોઈએ છીએ રો મટીરિયલ કયા કયા હોય છે તો પહેલી ખબર જ હોય છે કે તમે બ્રિક જુઓ તો સેમાંથી બનેલી હોય છે ક્લેમાંથી બ્રિક બનેલી હોય છે રાઈટ ક્લેમાંથી બનેલી હોય છે વીસથી ત્રીસ ટકા ક્લે હોય છે અને પચાસથી સાઠ ટકા શું હોય છે સેન્ડ હોય છે ક્લે શું પ્રોવાઈડ કરે છે પ્લાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે મિત્રો યાદ રાખજો ક્લે શું પ્રોવાઈડ કરે છે પ્લાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે અને જો કેનું ક્લેનું પ્રમાણ વધી જાય તો શું થાય છે સ્રિન્કેજ થઈ જાય છે તો બીજો સવાલ અહીંયા એ આવે છે કે હોટ ઇઝ અ પ્લાસ્ટિસિટી પ્લાસ્ટિસિટી કોને કહેવામાં આવે છે સિમ્પલ ડેફિનેશન તમને પૂછી નાખે રાઇટ કે હોટ ઇઝ અ પ્લાસ્ટિસિટી તો પ્લાસ્ટિસિટી કોને કહેવામાં આવે છે તો નું એવું સ્વરૂપ કે જેને એક શેપમાંથી બીજા શેપમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય એને કહેવાય પ્લાસ્ટિસિટી ગુજરાતી ભાષામાં હું તમને કહું તો તમે હાથમાં માટીનું કોઈ એક લોંદો લ્યો અને આ માટીના લોંદામાંથી તમે લાડવો બનાવો અને એ જ લાડવામાંથી પછી તમે નાનો એવો બે હાથ વચ્ચે એને મેચળે અને તમે નાનો એવો સિલિન્ડર બનાવી દો તો લાડવામાંથી સિલિન્ડર અને સિલિન્ડરમાંથી પાતળી એવી પપોડી બનાવી દો રાઈટ તો આને શું કહેવામાં આવે છે પ્લાસ્ટિસિટી તરીકે ઓળખીએ છીએ એને કહેવાય સિમ્પલ ભાષામાં મિત્રો સમજાવું છે ટેકનિકલ ભાષામાં મેં સમજાવેલ નથી રાઈટ એટલે આ પ્લેની વાત થઈ ગઈ ત્યાર પછી આવે છે સેન્ડ વધારે પ્રમાણમાં જો સેન્ડ થઈ જાય તો આપણે બ્રેક કેવી બની જાય છે બ્રિટલ બની જાય છે રાઈટ ત્યાર પછી આવે છે લાઈમ લાઈમ શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ધ શ્રીંકેજ મિત્રો આ પ્રિલિમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ હોય છે કે લાઈમ શા માટે એડવા એડ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ધ શ્રિંકેજ ક્રેક રાઈટ જ્યારે બ્રિક તમારી સુકાય છે એમાંથી પાણી શોષાઈ જાય છે ત્યારે એમાં ક્રેક પડે છે જે વસ્તુ સુકાય એમાં ક્રેક પડે તમને ખ્યાલ છે જેને આપણે કહીએ છીએ શ્રીન્કેજ ક્રેક ત્યાર પછી આયન ઓક્સાઇડ છે એ કલર માટે હોય છે અને મેગ્નેશિયા રાઈટ તો આટલા છે આપણા ક્લેના કમ્પોનન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો પણ તમારે ધ્યાન રાખવા જરૂરી છે ત્યાર પછી પૂછી નાખે છે કે પ્રિપેરેશન ઓફ બ્રિક બ્રિક તમારે બનાવવાની છે મેન્યુફેક્ચર કરવું છે બ્રિકનું તો કઈ કઈ મેથડો કેટલા કેટલા સ્ટેપમાંથી તમારે પાસ થવું પડે છે તો પહેલું આવે છે પ્રિપેરેશન અહીંયા આવે છે ક્લે પ્રિપેરેશન બીજું આવે છે મોલ્ડિંગ ત્રીજું આવે છે ડ્રાઇંગ મિત્રો અહીંયા ચોથું ઘણી જગ્યાએ આપેલું છે વેધરિંગ અને ત્યાર પછી આવે છે બર્નિંગ રાઈટ તો અહીંયા પ્રિપેરેશન વેધરિંગ મોલ્ડિંગ ડ્રાઇંગ અને બર્નિંગ આ શું છે બ્રિક મેન્યુફેક્ચરિંગના અલગ અલગ સ્ટેપ છે એના વિશે મિત્રો આપણે જોશું ફટાફટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને ચાર સ્ટેપ યાદ રહેવા જોઈએ કયા કયા આપણા ચાર સ્ટેપ હતા મિત્રો તો પ્રિપેરેશન વેધરિંગ મોલ્ડિંગ ડ્રાઈંગ અને બર્નિંગ પ્રિપેરેશન મતલબ ક્લેની પ્રિપેરિંગ પહેલાં આપણે બ્રિક બનાવવા માટે ક્લેની પ્રિપેરેશન કઈ કરવી પડે છે એની હશે ત્યાર પછી આવે છે અહીંયા પ્રિપેરેશન તો પહેલાં તો આપણે કઈ રીતના ક્લે લઈએ છીએ બ્રિક બનાવવા માટે ક્લે કઈ રીતના મેળવીએ તો સૌપ્રથમ ગ્રાઉન્ડ હોય છે ગ્રાઉન્ડનું ઉપરનું જે લેયર હોય છે એને રીમૂવ કરી દઈએ કે જેમાં ઘાસ હોય છે કાકરા હોય છે આ જે ઉપરનું લેયર હોય છે એને રીમૂવ કરી દેવાનું ત્યાર પછી અંદરથી આપણે માટી કાઢીએ છીએ આ માટીને આપણે થોડો સમય માટે એટમોસ્ફિયરમાં હું રહેવા દઈએ છીએ પડી રહેવા દઈએ છીએ અને ત્યાર પછી એને હું કરીએ છીએ મિક્સ કરીએ છીએ રાઇટ તો આ આપણે શું હતી ક્લે પ્રિપેરેશન હતું ત્યાર પછી આવે છે મોલ્ડિંગ મિત્રો મોલ્ડિંગમાં અલગ અલગ પ્રકારના મોલ્ડ મશીનો અત્યારે આવી ગયા છે આના વિશે ડિટેલમાં જાણવાની જરૂર નથી ઇન્ટરવ્યૂમાં આને રિલેટેડ કોઈ ડિટેલ પૂછાતી નથી રાઈટ અહીંયા મેં થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કઈ રીતના હોય છે એ ત્યાર પછી આવે છે ડ્રાઈંગ આવે છે અને બર્નિંગ આવે છે રાઈટ બર્નિંગમાં ઘણી વખત પૂછી નાખે સિમ્પલ અને સાદો સવાલ કે ભાઈ કઈ કેટલા તાપમાને બર્નિંગ કરવામાં આવે છે રાઈટ બર્નિંગ કરીએ તો એના ઓછું બર્નિંગ કરીએ તો શું થાય વધારે કરીએ તો શું થાય રાઈટ ઓવરબન્ટ અને અંડરબન્ટ તો આ અલગ અલગ પ્રકારની ક્લે છે એ આપણને ઘણી વખત પૂછી નાખે છે રાઈટ આમાંથી મિત્રો બ્રિકની વાત કરું તો ખાસ કરીને જે બ્રિકની ટેસ્ટ છે એ સૌથી વધુ પૂછાય છે અહીંયા એના ઉપયોગો આપેલા છે કે બ્રિકના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે મારા કરતાં વધારે તમને ખ્યાલ હશે તે કે વોલ બ્રિજ ડેમ બનાવવા માટે થાય છે ઓર્નામેન્ટલ વર્ક ઓર્નામેન્ટલ વર્ક એટલે મિત્રો એવું વર્ક કે સુશોભનીય વર્ક સુશોભનીય વર્ગ એટલે ક્યાંય કોઈ સારો એવો દેખાવ તમારે ક્રિએટ કરવો હોય ઘરના કોઈ આગળના ભાગમાં તમારે અલગ અલગ પ્રકારની બ્રિકો યુઝ કરી અને સારો એવો દેખાવ આર્કિટેક્ચર વ્યૂ મેળવવો હોય તો ઓર્નામેન્ટલ બ્રિક તરીકે પણ અલગ અલગ ઉપયોગ કરીએ છીએ તો આ તે આપણે અલગ અલગ બ્રિકના ઉપયોગો છે મિત્રો ત્યાર પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ બ્રિક આ ઘણીવાર પૂછાય છે મિત્રો ક્લાસિફિકેશન ઓફ બ્રિક રાઈટ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આધારે આપણે કેટલા પ્રકારમાં ક્લાસિફિકેશન કરી શકીએ છીએ યાદ રાખજો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આધારે અલગ અલગ શેપને આધારે કરી શકીએ મટીરિયલને આધારે કરી શકીએ એની મેથડ્સને આધારે કરી શકીએ પણ અહીંયા આપણે ફક્ત મેન્યુફેક્ચરિંગને આધારે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ અને ફોર્થ ક્લાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફર્સ્ટ ક્લાસ બ્રિક સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ અને ફોર્થ ક્લાસ રાઈટ પહેલાં તોનો ડિફરન્સ કેને આધારે પડે છે તો પહેલાં આપણે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થને આધારે કોના આધારે ડિફરન્સ પડે છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થને આધારે પહેલાંમાં આવે છે દસ પોઈન્ટ પાંચ અથવા તો દસ પછી આવે છે સાત અને પછી આવે છે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ અને પાંચ અને ત્રણ પોઈન્ટ પાંચ કરતાં ઓછી તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થને આધારે આપણે બ્લિક બીજી વસ્તુ એમાં આપણે જોવાની હોય છે વોટર એબઝોર્પ્શન રાઈટ જે પાણી કેટલું ઓબ્ઝર્વ કરે છે એને આધારે પણ આપણે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ બ્રિકના ટાઈપ્સ પડે છે આપણે આગળ જોઈએ રાઇટ પહેલું આપેલું છે ફર્સ્ટ ક્લાસ બ્રિક છે દોસ્તો બહુ સિમ્પલ અને સાદું છે આમાં બે જ વસ્તુ યાદ રાખવાની ફર્સ્ટ ક્લાસ એટલે બધું ફર્સ્ટ ક્લાસ હોય એમાં કંઈ ઘટે નહીં રાઈટ આપણે વસ્તુ જોવાની હતી કે ક્રોસિંગ સ્ટ્રેન્થ એની જે ક્રોસિંગ સ્ટ્રેન્થ હોય છે દસ પોઈન્ટ પાંચ ન્યૂટન પર એમ એમ સ્ક્વેર કરતાં ઓછી ન હોવી જોઈએ મિત્રો હું તમને કહું કે આ જ સવાલ મને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલો હતો અને મને શું પૂછ્યું તે વસ્તુ યાદ રાખજો મને પૂછવામાં આવેલું કે ફર્સ્ટ ક્લાસ બ્રેકમાં કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હું બોલ્યો તો દસ પોઈન્ટ પાંચ તો મને પૂછવામાં આવ્યું હતું કે દસ પોઈન્ટ પાંચની પાછળનો યુનિટ શું આવશે મિત્રો એ સમય યુનિટ મને યાદ નહોતો આવ્યો અને હું કંઈક બીજા બીજા યુનિટો બોલ્યો તો ન્યૂટન પર એમએમ સ્ક્વેરની જગ્યાએ કંઈક બીજા યુનિટો યાદ આવી ગયા હતા ન્યૂટન પર મીટર સ્ક્વેર બોલી ગયો હતો અને ન્યૂટન પર મીટર સ્ક્વેર કે ન્યૂટન પર એમ સ્ક્વેર આવો સવાલ મારો ક્રોસ સવાલ થયો તો એટલે તમે ખાસ યાદ રાખજો કે અહીંયા જે આવે છે એ શું આવે છે ન્યૂટન પર એમ એમ સ્ક્વેર દસ પોઈન્ટ પાંચ ન્યૂટન પર એમ એમ સ્ક્વેર અને વોટર એબ્ઝોર્પ્શન કેટલું કરે છે બારથી પંદર ટકા જે વેઇટ હોય છે એ વેઇટના બારથી પંદર ટકા ફર્સ્ટ ક્લાસ બ્રિક છે એ વોટર એબ્ઝોર્પ્શન કરે છે ત્યાર પછી આવે છે સેકન્ડ ક્લાસ તો સોળથી વીસ ટકા જેટલું અને સાત ન્યૂટન પર એમ એમ સ્ક્વેર જેટલું એનું કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સોરી ક્રશિંગ સ્ટ્રેન્થ હોય છે નોટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ક્રશિંગ સ્ટ્રેન્થ દોસ્તો યાદ રાખજો ક્રશિંગ સ્ટ્રેન્થ છે નોટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ત્યાર પછી આવે છે થર્ડ ક્લાસ બ્રિક તો થર્ડ ક્લાસ બ્રિક આવે છે એમાં વોટર એબઝોર્પ્શન કેટલું હોય છે ત્રેવીસથી પચીસ ટકા હોય છે રાઈટ અહીંયા ઘણી જગ્યાએ ત્રેવીસ ટકા આપવું ઘણી જગ્યાએ પચીસ એના એ બહુ મતલબ છે નહીં ત્રેવીસથી પચીસ ટકા જેટલું હોય છે અને પછી આવે છે ફોર્થ ક્લાસ એમાં મોર દેન ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ રાઇટ હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે સાઇઝ ઓફ બ્રિક રાઈટ સાઇઝ એન્ડ વેઇટ ઓફ બ્રીક સાઈઝ મિત્રો સાઇઝ બ્રીક છે નાઇન્ટી બાય નાઇન બાય આ જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે મિત્રો બ્રિકની સ્ટાન્ડર્ડ સાઇઝ અહીંયા બતાવેલી છે અને વીસ બાય દસ બાય દસ આ શું છે ઇન્ક્લુડિંગ મોટર ફોર એક્ઝામ્પલ તમારી બ્રિક હોય અને બ્રિકને તમે કન્સ્ટ્રક્ટ કરો તો આજુબાજુ જે મોર્ટર આપણે લગાવીએ છીએ તો એને આધારે આપણે મોર્ટરને આધારે આપણે શું કરીએ છીએ બ્રિકમાં વીસ બાય દસ બાય દસ એટલે બધી બાજુ એક એક સેન્ટીમીટરનું મોર્ટર લગાવીએ છીએ મિત્રો આમાંથી સવાલ કેવો પૂછવામાં આવેલો હતો કે વન મીટર ક્યુબમાં વન મીટર ક્યુબમાં કેટલી બ્રિક વન મીટર ક્યુબમાં કેટલી બ્રિક સમાય છે એનું કેલ્ક્યુલેશન તમે બોર્ડ ઉપર કરીને બતાવો તમને ત્યાં કેલ્ક્યુલેશન કરવાનું બોર્ડ ઉપર કહેવામાં આવેલું હતું મિત્રો આ જ સવાલ એટલે ખાસ યાદ રાખજો કે આનું કેલ્ક્યુલેશન કઈ રીતના થાય છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક મીટર ક્યુબમાં આશરે કેટલી બ્રિક સમાય છે ફાઇવ હંડ્રેડ બ્રિક એક મીટર ક્યુબ કન્સ્ટ્રક્શન કરવું હોય તો એમાં કેટલી બ્રિક આપણી સમાય છે ફાઇવ હંડ્રેડ જેટલી બ્રિક એમાં સમાય છે તો આનું કેલ્ક્યુલેશન કઈ રીતના આવે છે એ તમે જાતે જોઈ લેજો બીજો સવાલ એટલો કે એક બ્રિકનું વેઇટ કેટલું હોય છે રાઈટ મિત્રો એક નું વેઇટ કેટલું હોય છે તો વેઇટ આપણે કેટલું લઈએ છીએ એક બ્રિકનું ત્રણથી સાડા ત્રણ કિલોગ્રામ બ્રેકનું વેઇટ લઈએ છીએ અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો સોળસોથી સોળસોથી બે હજાર સોળસોથી બે હજાર કેજી પર મીટર ક્યુબ એટલે કે એક મીટર ક્યુબમાં બ્રિકનું વેઇટ કેટલું આવવું જોઈએ સોળસોથી બસ્સો કેજી પર મીટર ક્યુબ વેઇટ આવવું જોઈએ મિત્રો તમે એક મીટર ક્યુબમાં કેટલી બ્રિક સમાય પાંચસો બ્રિક સમાય એને ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરી દો તો તમારું કેટલી થઈ જાય છે સોળસોથી બે હજારની વચ્ચે આવી જાય પાંચ તેરીને પંદરસો એટલે કે સોળસોની નિયર બાય તમારું સોળસો સત્તરસો નિયર તમારો આન્સર આવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક મીટર ક્યુબમાં કેટલું વેઇટ આવવું જોઈએ બ્રિકનું સોળસોથી બે હજાર કેજીની વચ્ચે બ્રિકનું વેઇટ આવવું જોઈએ એટલે એક આ સવાલ પણ ત્યારે પૂછી નાખે છે મિત્રો અહીંયા ક્વોલિફિકેશન આપેલું છે ક્વોલિટી કઈ કઈ બ્રિકની ક્વોલિટી જળવાવી જોઈએ અહીંયા આપેલું છે આપણને એટલું જે ડેન્સિટી કેટલી હોવી જોઈએ તો સત્તરથી ઓગણીસ કિલો ન્યૂટન પર મીટર ક્યુબ અહીંયા જે ડેન્સિટીની જે મેં વાત કરી કેજીમાં કેવું હોય તો સોળસોથી બે હજાર આપણે કીધું તો કમ્પ્રેસિસ્ટન્ટ દસ પોઈન્ટ પાંચ બહુ લાઇટલી કામનું છે એટલું બધું કામનું નથી હવે બ્રિકની પ્રોપર્ટીઝ કઈ છે તો શેપ સાઇઝ કલર શેપ સાઇઝ કલર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થ અને એબ્સોર્પ્શન આ શું છે બ્રિકની પ્રોપર્ટીઝ છે એના વિશે બહુ આ જે તમને અહીંયા ફોટામાં બતાવેલું છે મિત્રો આ શું છે એ ફ્લોરેસન્સ આ શું છે એ ફ્લોરેસન્સ જે આપણે ક્ષાર જામી જઈએ એવું કહીએ છીએ એને આપણે કહીએ છીએ એ ફ્લોરેશન્સ આગળ આપણે જોશું હવે આવે છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઓફ બ્રિક સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઓફ બ્રિક આપણે જોવાની છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઓફ બ્રિકમાં પહેલી આવે છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મિત્રો અહીંયા લખેલું છે પણ જે લખેલું છે એની કરતાં હું જે અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ એ ડાયરેક્ટ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ આમાં લખેલું છે એ પ્રમાણે નહીં જઈએ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં મિત્રો શું કરવામાં આવે છે કોઈ એક બ્રિક લેવામાં આવે છે કોઈ પણ ત્રણ બ્રિક લેવામાં આવે છે આ બ્રિકને શું કરવામાં આવે છે ઘણી જગ્યાએ ત્રણ આપેલું છે ઘણી જગ્યાએ પાંચ આપેલું છે મિત્રો યાદ રાખજો પરંતુ આપણે દસ સત્યોતેર પ્રમાણે જશું રાઈટ દસ સત્યોતેર પ્રમાણે જશું તો આપણે કેટલી બ્રિક લેશું પાંચ બ્રિક લેશું આ પાંચ બ્રિકને શું કરવામાં આવે છે કે વન જેમ વનનું મોર્ટાર વન જેમ વનનું મોર્ટાર લેવાનું છે અને આ વન જેમ વનનું મોર્ટારને શું કરવાનું છે એના જે ફ્રોગ હોય છે બ્રિકની ઉપર શું જોવા મળે છે ફ્રોગ એ ફ્રોગને તમારે શું કરી દેવાનો છે ફિલઅપ કરી દેવાનો ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો રાઈટ ફ્રોગને શું કરેલો છે ફિલઅપ કરેલો છે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ફ્રોગ હતું એ ફ્રોગને શું કરી દીધું છે મેં વન જેમ વનના થી હું કરી દીધું ફિલઅપ કરી દીધું ફિલઅપ થઈ જાય પછી મારે શું કરવાનું છે કે એને સુકાવા દેવાનું છે ત્યાર પછી સાત ડે માટે શું કરવાનું છે મોર્ટાર સુકાવા દેવાનું અને એને પાણી આપવાનું છે ત્યાર પછી મારે એને શું કરવાનું કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન આ રીતના કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં મૂકવાનું છે અને લોડ કઈ રીતના આપવાનો છે તો મિત્રો અહીંયા આપેલું છે લોડ કેટલો આપવાનો છે વન ફોર ઝીરો કેજી પર મિનિટ એક મિનિટનો એકસો ચાલીસ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર મારે લોડ એપ્લાયડ કરવાનો છે અને અહીંયા કેટલો લોડ કે જ્યારે બ્રિક તૂટી જાય અને એનો એરિયા રાઈટ અહીંયાથી મને શું મળશે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ બ્રિક અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ બ્રિક ફર્સ્ટ ક્લાસ બ્રિક હશે તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણે કેટલી લીધી હતી દસ પાંચ મિનિમમ એટલી હોવી જોઈએ તો આ રીતના આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરીએ છીએ ખાસ યાદ રાખજો કે આ જે ફ્રોગ છે અહીંયા જે મેં તમને ફ્રોગ બતાવેલા છે એ ફ્રોગ હું કરી દીધા છે અહીંયા આપણે ફિલઅપ કરી દીધા છે એટલે આ જે ફ્રોગ બધા છે એ ફ્રોગને આપણે વન જેમ વન મોટાથી ફિલઅપ કરવામાં આવે છે ત્યાર પછી આવે છે વોટર એબઝોર્પ્શન તો મિત્રો વોટર એબઝોર્પ્શન માટે પણ આપણે શું કરીએ છીએ કે પાંચ બ્રિક કોઈ પણ પાંચ બ્રિક રેન્ડમલી લઈએ છીએ આ પાંચ બ્રિકને એકસો દસ ડિગ્રી એને શું કરીએ છીએ ગરમ કરીએ છીએ એકસો દસ ડિગ્રી એ ગરમ થઈ ગયા થઈ જાય એટલે એમાંથી પાણી જરાક પણ નહીં હોય સંપૂર્ણ પાણી એમાંથી શું આવી ગયું શોષાઈ ગયું હશે કેમકે સો ડિગ્રી સેલ્સિયસે પાણી ઉડી જાય એટલે પાણી નહીં હોય હવે આપણે એનું વેઇટ કરી લેશું જેને આપણે શું કહીશું ડ્રાય વેઇટ ડબલ્યુ વન ત્યાર પછી આપણે ચોવીસ કલાક માટે આપણે શું કરવાનું છે બ્રિકને પાણીની અંદર ડુબાડી દેવાની છે બ્રિકને પાણીની અંદર ડુબાડ્યા પછી ચોવીસ કલાક પછી ફરી પાછું આનું વેઇટ કરવાનું છે જેને આપણે કહીશું વેટ વેઇટ ઓફ બ્રિક ડબલ્યુ ટુ હવે ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન કરશું એટલે ફક્ત હું મળશે આપણે પાણીનું વેઇટ મળશે અને ડિવાઇડ બાય ડબલ્યુ વન કરશું એટલે આપણને એબ્ઝોપ્શન પર્સન્ટેજ ઓફ એબ્ઝોપ્શન મળી જાય છે તો મિત્રો આ રીતે આપણે કઈ ટેસ્ટ કરીએ છીએ એબ્ઝોર્પ્શન ટેસ્ટ કરીએ છીએ હવે પછી મિત્રો હું બે ટેસ્ટની વાત કરવાનો છું એક આવે છે સાઇઝ રાઈટ બ્રિકની સાઇઝની એક ટેસ્ટ કરવામાં આવે છે તો સાઇઝની ટેસ્ટ કઈ રીતના કરવામાં આવે છે એ ખાસ યાદ રાખજો મિત્રો પહેલાં આવે છે એની લેન્થવાઈઝ સ્ટ્રેચર અને હેડર આના વિશે તમને ખ્યાલ હશે તો પહેલાં સ્ટ્રેચરની આપણે ટેસ્ટ કરવાની હોય છે તો કઈ રીતના કરવાની હોય છે વીસ બ્રિક લેવાની છે આ વીસ બ્રિકને એક્ઝેક્ટ લાઇનમાં મૂકવાની હોય છે વીસ બ્રિકને લાઇનમાં મૂકીએ તો આની ટોટલ લેન્થ કેટલી થવી જોઈએ એકની લેન્થ કેટલી હોય છે ઓગણીસ હોવી જોઈએ તો ટોટલ લેન્થ કેટલી થાય ઓગણીસ ગુણ્યા વીસ રાઈટ એટલે આનો કંઈક આનો આપણને આન્સર મળશે પરંતુ આપણે અહીંયાથી લઈ અને અહીંયાથી બધા વિશે વીસ બ્રિકનો સરવાળો કરશું અહીંયા સુધી વિશે વીસ બ્રેકનો સરવાળો કરશું તો એ જે લેન્થ હશે એમાં પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ 12 mm નો ફરક હોય તો આપણો ચાલે છે રાઈટ પ્લસ ઓર માઇનસ ટ્વેલ્વનો ફરક હોય તો આપણે સેન્ટીમીટર સોરી પ્લસ ઓર માઇનસ ટ્વેલ્વ સેન્ટીમીટરનો ફરક હોય તો આપણે ચલાવી લઈએ છીએ પણ એની કરતાં જો વધારે ફરક હોય તો આપણે એ ચલાવી લેતા નથી મતલબ કે આપણા સાઇઝમાં કંઈક ડિફરન્સ છે આવી રીતના આપણે જો એની હેડર માપવાના હોય મતલબ હેડરવાઇઝ ટેસ્ટ કરવાની હોય તો શું કરવાનું છે કે હેડરને આપણે એકની ઉપર એક એકની ઉપર એક એવી રીતના હેડર ગોઠવી દેવાના અને ત્યાર પછી એની લેન્થ માપવાની હોય છે હેડર કેટલા હોય છે નાઇન સેન્ટીમીટર તો નાઇન ગુણ્યા વીસ થવું જોઈએ રાઇટ એટલે એકસો એંસી થવું જોઈએ પણ એમાં પ્લસ ઓર માઇનસ સિક્સ સેન્ટીમીટર રાઇટ પ્લસોર માઇનસ સિક્સ સેન્ટીમીટરનો ડિફરન્સ હોય તો આપણે શું કરીએ છીએ એક્સેપ્ટ કરીએ છીએ પણ એના કરતાં જો વધારે ડિફરન્સ આવે તો એક્સેપ્ટ કરતા નથી ત્યાર પછી મિત્રો આપણે ત્રીજી ટેસ્ટ આપણું ત્રીજું જે છે એ ત્રીજી ટેસ્ટ આપણી કઈ આવે છે સાઉન્ડનેસ ટેસ્ટ રાઈટ હવે મિત્રો ખાસ યાદ રાખજો સાઉન્ડને ટેસ્ટ આવે છે બ્રેક અને એગ્રીગેટ બંનેમાં અલગ અલગ આવે છે બ્રેકમાં સાઉન્ડને ટેસ્ટ કોને કહેવામાં આવે છે તો બ્રેકને બે બ્રેકને આપણે અથાડી અને મેટાલિક સાઉન્ડ આપે રાઈટ કોઈ બે ધાતુને અથાડતા હોય ને જેવો અવાજ આવે એવો જ અવાજ આવે તો એને આપણે શું કહીએ છીએ સાઉન્ડનેસ ટેસ્ટ ઓફ બ્રિક કહીએ છીએ જ્યારે એગ્રીગેટમાં સાઉન્ડને ટેસ્ટ અથવા સિમેન્ટમાં સાઉન્ડને ટેસ્ટ કોને કહેવામાં આવે છે તો વોલ્યુમ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય કોઈ પણ વસ્તુ છે એમાં પાણી નાખો અથવા તો એમાંથી પાણી સુકાય રાઈટ ડ્રાય થાય અથવા તો એ વેટ થાય ડ્રાઈંગ અને વેટિંગ કન્ડિશનમાં એનું વોલ્યુમ ચેન્જ થાય તો એને શું કહેવામાં આવે છે સાઉન્ડનેસ ટેસ્ટ કહેવામાં આવે છે એટલે ખાસ યાદ રાખજો ત્રીજી આવે છે સાઉન્ડનેસ ટેસ્ટ ચોથી એક આવે છે હાર્ડનેસ ટેસ્ટ ઓફ બ્રિક તો હાર્ડનેસ ને હાર્ડનેસ ટેસ્ટમાં શું કરવાનું છે તો બ્રિક લેવાની છે અને બ્રિકથી આપણું જે નેલ હોય છે એ નેલથી આપણે બ્રિક ઉપર નેલ ફેરવવાનો હોય છે અને જો એમાં માર્ક પડી જાય તો આપણી બ્રિક બહુ એટલી બધી સારી છે એમ કહેવાય નહીં પરંતુ એમાં જો માર્ક નથી પડતો તો આપણી બ્રિક છે એ શું છે સારી છે તો મિત્રો કેટલી ટેસ્ટ આપણે જોઈએ પહેલી જોઈએ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બીજી જોઈ એબઝોર્બ્શન ત્રીજી જોઈ શેપ એન્ડ સાઇઝ ત્રીજી ચોથી જોઈ સાઉન્ડનેસ અને પાંચમી આપણે કઈ જોઈ છે હાર્ડનેસ ટેસ્ટ ઓફ બ્રિક તો આટલી પ્રકારની બ્રિકની ટેસ્ટ મિત્રો બ્રિકની ટેસ્ટ પૂછે તો આ પાંચ ટેસ્ટ તમારે કહેવાની છે ત્યાર પછી હવે આપણે જોવાનું છે બ્રિકના શેપ વિશે મિત્રો ખાસ યાદ રાખજો તમે આ શેપ એક વખત ડ્રો કરી લેજો તમને આવડતા જ પણ ખાલી તમારી જાણકારી માટે મેં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે ક્વીન ક્લોઝર હોય તો બ્રિકને આ રીતના વચ્ચેથી કાપવામાં આવે છે કિંગ ક્લોઝર હોય તો આપણો હેડરનો અડધો ભાગ અને સ્ટ્રેચરનો મિડલ પોઈન્ટ આ બેને ક્રોસ કરી અને વચ્ચેનો જે ભાગ કાપી નાખવામાં આવે છે જેને કિંગ ક્લોઝર કહીએ છીએ ત્યાર પછી આવે છે બેવેલ તો બેવલમાં શું આવે છે હેડર છે હેડર રાઈટ અને હેડરનો અડધો ભાગ અને સ્ટ્રેચરનો છેલ્લા પોઈન્ટ સુધી આ રીતના આખો ભાગ એક સાઈડમાંથી ક્રોસમાં કાપવામાં આવે છે તો એને આપણે શું કહીએ છીએ બેવેલ કહીએ છીએ અને બુલનોઝ હોય તો એમાં શું હોય છે આગળનો જે ભાગ હોય છે એ ત્યાં ગોળાકાર વળાક કાપેલો હોય છે મિત્રો હજી એક વસ્તુ આમાં બાકી રહી ગઈ બેટ અહીંયા બતાવેલું છે બેટ રાઇટ તો બેટ કોને કહેવામાં આવે છે તો આ બ્રિક છે તો બ્રિકને આ રીતના હેડરને પેરેલલ કાપવામાં આવે હેડરને પેરેલલ કાપવામાં આવે તો એને બ્રિક કહેવાય જો બે ભાગ કરવામાં આવે બ્રિકને તો હાફ બ્રિક બ્રિકના જો હેડરને પેરેલલ ત્રણ ભાગ કરવામાં આવે અહીંયાથી કાપી નાખવામાં આવે અહીંયાથી કાપી નાખવાનું તો એક ભાગ બે ભાગ અને ત્રણ ભાગ તો એને હું કહેવાય ક્વાર્ટર ક્લોઝર રાઇટ અહીંયા કહેવાય બેટ અહીંયા કહેવાય ક્વાર્ટર અને ક્વાર્ટર ક્લોઝર તરીકે ઓળખીએ છીએ અહીંયા થ્રી ક્વાર્ટર અને અહીંયા ફક્ત શું કહેવાય છે ક્વાર્ટર રાઇટ તો આ રીતના આપણે ક્વાર્ટર જોઈએ છીએ રાઈટ તો આ શેપ મિત્રો ખાસ યાદ રાખજો આ શેપ ઘણી વખત ઇન્ટરવ્યુમાં ડ્રો કરાવે છે એટલે તમે ખાસ પ્રેક્ટિસ કરીને જાજો આવે છે ટાઈપ્સ ઓફ બ્રિક પરફોરેટર બ્રિક પરફોરેશન બ્રિક વિશે આપણે જોવાનું છે રાઈટ પરફોરેટ હોલો અને ચેનલ બ્રિક અલગ અલગ બ્રિકો આપણે યુઝ કરીએ છીએ રાઈટ પરફોરેટ હોલો અને ચેનલ બ્રિક તો ઘણી વખત પૂછે છે પરફોરેશન બ્રિક અને હોલો બ્રિકમાં ડિફરન્સ શું છે મિત્રો અહીંયા હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પરફોરેટેડ બ્રિક હોય છે એ કઈ ટાઈપ્સની બ્રિક હોય છે આ રીતની બ્રિક હોય છે પરફોરેટેડ બ્રિક હોય છે એમાં વચ્ચે શું હોય છે આ રીતના કાણા કરેલા હોય છે અને આ કાણાથી શું થાય છે કે આપણી માટી ઓછી જાય છે પ્લસ વેઇટ ઘટી જાય છે અને કન્સ્ટ્રક્શન શું થાય છે ઈઝી થાય છે જ્યારે હોલો બ્રિકમાં શું હોય છે તો હોલો બ્રિકમાં સાઈઝ મોટી હોય છે અને વચ્ચેથી ઘણો બધો ભાગ કાઢી લીધો ફક્ત સાઈડનો ભાગ જ માટીથી કરેલો હોય છે વચ્ચેનો ભાગ હોય છે એકદમ ખાલી હોય છે જ્યારે અહીંયા શું હોય છે વચ્ચે આ રીતના આપણે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં સિલિન્ડર શેપમાં શું કરેલા હોય છે કાણા રાખેલા હોય છે તો મિત્રો આ પરફોરેટેડ બ્રિક છે અને આ હોલો બ્રિક છે બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો હશે રાઈટ તો મિત્રો આ હતું આપણું આજનું બ્રિક ટેસ્ટ મિત્રો તમને સારું લાગ્યું હોય તો જરૂરથી કરજો આગળના સેશનમાં જ્યારે હું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ભણાવી ત્યારે બીજા ઇમ્પોર્ટન્ટ સવાલ જો તમને મળે તો તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો આજે હું તમને કેટલાક સવાલો લખાવું છું પહેલો સવાલ છે ટાઈપ્સ ઓફ બોન્ડ ઇન બ્રિક બ્રિકમાં કયા કયા પ્રકારના બોન્ડ જોવા મળે યાની કે મેશિનરી કન્સ્ટ્રક્શન કરતા હોઈએ ત્યારે કયા કયા બોન્ડ જોવા મળે છે આ તમામ બોન્ડ વિશે તમારે જાણી લાવવાનું છે રાઈટ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે બોન્ડમાં ક્વીન ક્લોઝર અને બોન્ડ સોરી મેસનરી કન્સ્ટ્રક્શનમાં ક્વીન ક્લોઝર ક્યારે ઉપયોગ કરવામાં આવે છે અને બેટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ક્વીન ક્લોઝર અને બેટ અહીંયા આપણે જોયું ક્વીન ક્લોઝર અને બેટ આપણે જોયું તો આ ક્વીન ક્લોઝર અને બેટનો ઉપયોગ મેશનરી કન્સ્ટ્રક્શનમાં ક્યારે કરવામાં આવે છે એના વિશે તમારે જાણવા જાણવાનું છે આ ક્વીન ક્લોઝર અને આવડું આ છે બેટ તો આનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ એ જાણવાનું છે રાઈટ તો આ બે સવાલો તમે જાણજો આશા રાખું છું કે તમને લેક્ચર ગમેલો હશે મિત્રો રાઈટ અને